राजकोट सहित देशना अलग अलग राज्यों ज नहीं परंतु यूएसए अने यूके ना लोको साथे लाखों रूपियानी छेतरपिंडी आचरनार शख्सनी राजकोट ग्राम्य पोलीसे धरपकड़ करी छे। पोलीस तपासमां आरोपी राजकोट ग्राम्य एलसीबीना पीएसआई तरीकेनी ओळख आपता होवानुं सामे आव्युं हतुं। फेसबुक यूजरने मोबाइलमां फोन करी फेसबुक पड़ती महिलानी बीभत्स फोटा मोकलेला छे तेम कहीने पोलीस केस करवानी धमकी आपतो अने फेसबुक आईडी अने पासवर्ड मेळवी तीन पत्ती गेमनी करोड़ों रुपयानी चिप्स पोताना एकाउंट में ट्रांसफर करी छेतरपिंडी आचरतो होवानुं सामे आव्युं छे। हाल पोलीसे आरोपीनी धरपकड़ करी तपास शुरू करी छे। એમાં એક વિગત અમારા ધ્યાન ઉપર ઘણા વખતથી આવતી હતી, જેમાં અમારા પોલીસના નામનો યુઝ કરીને એક પીએસઆઈ ડમી પીએસઆઈ બની અને જયદીપસિંહ પરમાર બોલું છું આ રીતે નામ અખ્તિયાર કરી અને અમુક અમુક લોકોને છેતરવાનું કામ ચાલુ હતું અને આ બધું જે છે એક ધાર્મિકભાઈ રસિકભાઈ પાબારી જાતે લોહાણા એ જામનગરના સામે જામનગર રહે છે એ વ્યક્તિ જે છે એ આ બધા ધંધા કરતા હતા અને બેસિકલી એની વિગત એવી છે કે એ પહેલાંથી જ આ પ્રકારના કામોમાં જોડાયેલા છે। 2016ની અંદર રાજકોટમાંથી આ પ્રકારના એક કોલ સેન્ટરમાં કામ કરી અને તમામ પ્રકારની વિગતો એમને મેળવેલી હતી કે કઈ રીતે લોકોને છેતરે છે અને પછી એને આ પોતાનું એમઓ ચેન્જ કરી અને હવે ફેસબુકના માધ્યમથી લોકોને છેતરવાનું ચાલુ કર્યું હતું, જેમાં કોઈ પણ વ્યક્તિના જે ફેસબુક અકાઉન્ટ હોય એની ઉપર એક મેસેજ મોકલવામાં આવે કે તમે કોઈ એક વિભત્સ મહિલાનું ફોટો કોઈ મોકલ્યું છે અને તમારી બાબતમાં કોઈ પણ પ્રકારની એક રજૂઆત થયેલી છે એટલે તમે તમારા ફેસબુકના આઈડી અને પાસવર્ડ આપો, નહીં તો આગળ તમારી વિરુદ્ધમાં કાર્યવાહી થશે અને હું પોલીસના પીએસઆઈ બોલું છું। એ પ્રમાણે જે વ્યક્તિ જે છે એ થોડુંક ભરોસામાં આવીને એમને આઈડી પાસવર્ડ આપી દેતા હતા અને એમનું એમો એવું હતું કે જે કોઈ વ્યક્તિ ઓનલાઈન ગેમ્સ રમે છે એમાં અમુક પૈસા ભરવાના થતા હોય, એ પૈસા એમના અકાઉન્ટમાં જમા હોય, તે જમા પૈસા જે છે પાસવર્ડના આઈડી લઈને બધા પૈસા એમાં પાસેથી ઓળવી જાય અને પછી એ વ્યક્તિને કોઈ પણ ફોન સંપર્ક એમની પાસે રહે નહીં અને અલગ અલગ પ્રકારના ઘણા બધા ફોન નંબર્સ એમની પાસેથી, અલગ અલગ પ્રકારના ઘણા બધા બેંક અકાઉન્ટ્સની ડિટેલ, ક્રેડિટ કાર્ડ્સની ડિટેલ, ડેબિટ કાર્ડ્સની ડિટેલ એમના પાસેથી મેળવવામાં આવેલી છે અને આ જે ઓનલાઈન જમા હોય કોઈના અકાઉન્ટમાં પૈસા એને બીજી જગ્યા વટાવીને પોતાનો હેતુ પૂરો પાડતા હતા। આ રીતે એને ટોટલ લગભગ 41 લાખ રૂપિયા લોકોના છેતરી લીધા છે અને એ છેતર જે અમારી પાસે વિગતો આવી છે, વિગતો પ્રમાણે અમે જેતપુર સિટીની અંદર એક ગુનો પણ દાખલ કરેલું છે અને લગતી 170, 406, 419 અને આઈટી એક્ટ પ્રમાણે અને હજુ એની આગળની તપાસ જે છે ચાલી રહી છે। એમાં આપના મારફતે પણ હું એક વખત તમામને રિક્વેસ્ટ કરું છું, અપીલ કરું છું કે આ વ્યક્તિના મારફતે અગર કોઈની સાથે છેતરપિંડીનો બનાવ બનેલું હોય તો આ પ્લીઝ રાજકોટ ગ્રામ્ય પોલીસને સંપર્ક કરે, અમે એના વિરુદ્ધમાં ઓર કડક પગલાં લેવા માટે કટિબદ્ધ છીએ અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી પણ હાથ ધરીશું। ના, આ જે જૂનો કોલ સેન્ટરનો ધંધો કરતા હતા તે વખતમાં એમની પાસેની જે કોલ સેન્ટરની જે એમઓ હતી એ પ્રમાણે તો ડિટેલ્સ આવતી હતી, આ વખતે જે એમઓ અમે ધ્યાને આવ્યું છે આ ફેસબુકવાળા એમઓથી એમને આ પ્રકારે છેતર્યા છે લોકોને। ફેસબુકના મારફત ના, એના જે એની પાસે જે ડિટેલ્સ અમને લેપટોપના બધા મળ્યા છે એની અંદર તમામ પ્રકારના ડિટેલ્સ અમને જોવા મળેલા છે। ભરત બરડવા સાથે રોહિત બજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।